अगर जो नकाम कार्यों में
बेहतरीन नेमत अदा कर शे हमें जन्नत इन्हें विषय जरा बात के हमारी बात ने आगे बता रहा जन्नत का कितनी कीमती है से आपने अगर विचार करिए कि आपने एक घर ले हुए इफादी में अथवा तो एक घर बना हुआ हो कि दरिया किनारा में हो आबाद हवा हो કે જે આપણે આબાદ વકાસ કરી શકીએ એમાં બધી ફેસિલિટી મોજુદ હોય ગરમીના જમાનામાં જઈએ તો એમાં ક્લીમ ને બધી વસ્તુ એ કેટલાનો પડે વેપારી છો બધા જરાક તો કે ટ્રી તો આપું કેટલા કેટલાનો પડે હા 4-5 મિલિયન બરાબર છે ને એકાદ મિલિયન એમાં દાખલ થઈ જાય પછી એમાં ફેસિલિટી જેમ જેમ વધારતા જાઓ એમ પૈસા વધતા જાય આ 1 મિલિયાર્ડ એક નાનકડો એવો ઘર કે જે હંમેશા બાકી પણ નથી રહેવાનો અને જલ્દી ખતમ થઈ જવાનો છે એના માટે આટલી મહેનત કરવી પડે તો શું ખુદાવાળી આદમ આપણને ઈ જન્નત આપવાનો છે કે જેની વાત અગર કરવામાં આવે ને તો આપણને થાય કે જલ્દી આપણને મોત આવી જાય ને જલ્દી જન્નતમાં દાખલ થાય ઈ કેવી જન્નત આખી યાકૂતથી બનાવેલી હોય આપણે નંગ કરીએ છે ને શું કહો છો હકીક ને ફિરોઝા ને યાકૂત આખો શીશ મહેલ હોય આખો એ યાકૂત થી બનાવેલો હોય એટલી બધી એક એક શાંગરામાં હુરો રાખેલી હોય ને એની અંદર બધી કનીઝો હોય ને જે પણ ફ્રૂટ કાચ જખમતા હોય એ મળે ને એ બધી વસ્તુ એની આજુબાજુ થી નહેરો વહેતી હોય એટલી સરસ મજાની જન્નત શું આપણને મફત મળે છે દુનિયાનો એક ઘર નાનકડો એવો બનાવવા માટે આપણને 1 મિલિયનની જરૂર પડે છે તો આપણને જન્નત ખરીદવા માટે મહેનતની જરૂર નહીં પડે ઇબાદત અને અમલે સાલેહની જરૂર નહીં પડે બિલકુલ જરૂર પડશે એના માટે આપણે મહેનત કરવી પડશે પરંતુ આજે ફ્રાન્સ અને આલ્માઈન નજર આ છે અને આપણે ઇમામવાળાને પીઠ દેખાડી દઈએ અને આપણને એમ થાય કે આપણે જન્નત મળી જાય તો જન્નત કોઈ દિવસ મફતમાં મળવાની આ બધી વસ્તુ તમારા માટે નથી આપણે કામ થઈ લોકો માટે પોગી જશે ઇન્શાઅલ્લાહ એક સલવાત કરો મુહમ્મદ દ્વારા ¡Zombie!
ખેંચાણ છે જમીનમાં આ ખેંચાણને ગ્રેવિટી કહેવામાં આવે છે અને આ ખેંચાણના હિસાબે દરેક સૂરજ ચાંદ અથવા સિતારા અથવા પ્લાનેટ પોતાની જગ્યા ઉપર બાકી છે અગર ખુદાવંદી આરામ આ ગ્રેવિટીને લઈ લે તો બધું જ જેની બરબાદ થઈ જાય બીજા સાથે પટકાઈ જાય ખુદાવંદી આરામે આ ગ્રેવિટીનું નામ જે છે ગુરુત્વાકર્ષણનું નામ એવા સુતોન ઇનવિઝિબલ સુતોન રાખેલું છે ઇનવિઝિબલ પિલર રાખેલું છે કે જે દેખાતા નથી પણ ખુદાવંદી આરામે એ જમાનામાં કહી દીધું કે તમે જે આસમાનને છત માનો છો એ છત નથી બલકે આસમાનમાં સ્તંભ છે એટલે કે ગુરુત્વાકર્ષણ છે કે જેના હસ્તે